જય હિન્દ વંદે દોસ્તો સ્વાગત છે તમારું જી કે ગુરુજી પરીક્ષાઓ માટે મોડેલ પેપર લેવાના છીએ જે સો ગુણનું મોડેલ પેપર રહેશે સંપૂર્ણ સિલેબસ આધારિત ઓકે ખૂબ જ આઈમ્પી અને સિલેક્ટિવ પ્રશ્નો છે એટલા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા આવતો ચેનલને ને કરજો કારણ કે આપણે આવી રીતે ક્લાસ થ્રીનો સંપૂર્ણ સિલેબસ એમસીક્યુ સ્વરૂપે ક્લિયર કરવાના છીએ ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર છે સીમા સુરક્ષા એટલે કે બોર્ડર સિક્યુરિટી નવા ડાયરેક્ટર જનરલ કોને બનાવવામાં આવ્યા છે કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે તો એ બનાવવામાં આવ્યા છે પંકજ કુમાર સિંહને પંકજ કુમાર સિંહને ઓકે ઓપ્શન બી રાઈટ આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હાલના નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે જેવી કે આપણને ખબર છે કે ભાઈ વર્ષ 2015 માં આયોજન પંચના સ્થાને નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે એટલે કે હાલના નીતિ આયોગના ના જે અધ્યક્ષ એ નરેન્દ્રભાઈ મોદી થઈ ગયા એવી રીતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે હાલના તો એ છે રાજીવ કુમાર ખાસ યાદ રાખશું નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના વર્તમાન મહાન્યાયવાદી કોણ છે તો એ છે કે કે વેણુ ગોપાલ મોસ્ટ એમપી ક્વેશ્ચન બનશે કારણ કે પદાધિકારીમાંથી એક ક્વેશ્ચન હોવાનો જ છે ખાસ તલાટી અને કોન્સ્ટેબલમાં ચાલો બિન સચિવાલયમાં પણ હોઈ શકે નેક્સ્ટ ક્વેશ્ચન એક ચોરસ માઇલ બરાબર ખાલી જગ્યા એકર એક ચોરસ માઇલ બરાબર કેટલા ચોરસ એકર થશે તો થશે ઓકે ક્વેશ્ચન ચોરસ ચોરસ ફૂટ કેટલા થાય તો તે થશે એક હજાર છોતેર એક હજાર છોતેર ઓપ્શન બી રાઈટ આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન સરવારા માટે તટસ્થ સંખ્યા કઈ છે સૌપ્રથમ તટસ્થ સંખ્યા એટલે શું કે ભાઈ જેના જે સંખ્યાના ઉમેરાવાથી મૂળ સંખ્યા હોય તેમાં કશું ફરક ના પડે તેને તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે એવી રીતે જે સરવાળા માટે તટસ્થ સંખ્યા છે તે ઝીરો છે કેવી રીતે દાખલા તરીકે હું કોઈ સંખ્યા લો ગમે તેલું સંખ્યા દાખલા તરીકે મેં એકવીસ લીધી હવે એકવીસની અંદર હું ઝીરો નાખું તો જવાબ એકવીસ જ આવશે મતલબ કે જવાબમાં જે સંખ્યાના ઉમેરાવાથી જવાબમાં કશું ફરક ના પડે ના પડે તેને તટસ્થ સંખ્યા કહેવાય અહીંયા જીરો ના ઉમેરાવાથી અથવા ના ઉમેરાવાથી કશું ફરક પડતો નથી ઓકે સરવાળા માટે તટસ્થ સંખ્યા જીરો છે રીતે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એક ત્રણ એક ત્રણ પાંચ સાત અને નવ અંકોનો ઉપયોગ કરી પાંચ અંક વાળી કેટલી સંખ્યા બનાવી શકાય તો ટોટલ એકસો વીસ સંખ્યા બનાવી શકાશે તમે યાદ જ રાખી લેજો નેક્સ્ટ ક્વેશ્ચન છે એક ખાલી જગ્યા ખાલી જગ્યાએ ક્રમમાં હવે પછી કઈ સંખ્યા આવે મતલબ કે શ્રેણીનો ક્વેશ્ચન પૂછી દીધો છે આ શ્રેણી આપેલી છે અને આપણે તેને પૂર્ણ કરવાની છે તો જુઓ છ ત્યારબાદ તેર ઓગણસા કેટલો ઉમેરો થયો તો છ દુ બાર અને પ્લસ એક એટલે કે છ ગુણ્યા બે કર્યા અને પ્લસ એક કર્યો એટલે તે થઈ જશે તો થઈ જાય ચાલો આગળ જોઈએ કે આગળ આની આ શ્રેણી શું ચાલે છે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ તેર દુ છવ્વીસ કરીએ તેર દુ છવ્વીસ કરીએ પણ તો અહીં અઠ્યાવીસ છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ પ્લસ બે કરવા પડશે તો અહીં પ્લસ બે આપણે કરશું ત્યારબાદ અઠ્યાવીસ માંથી ઓગણસાઇ તો અઠ્યાવીસ કેટલા થશે અઠ્યાવીસ દુ છપ્પન અઠ્યાવીસ દુ છપ્પન થશે છપ્પન પ્લસ ત્રણ કરશું તો આપણને ઓગણસાઈઠ જવાબ મળી જશે મતલબ કે જે આપણી શ્રેણી છે તે અહીં પકડાઈ ગઈ છે જુઓ સૌપ્રથમ ગુણ્યા બે કરવાના પછી વધતું જવાનું

સાત પચીસ એકસઠ એકસો એકવીસ જુઓ સાત ત્યારબાદ પચીસ એકસઠ અને એકસો કે આ જે સંખ્યાઓ છે વર્ગ અથવા ઘરની આસપાસની મને દેખાય છે તમે ડાયરેક્ટ જોઈને તમને ખબર પડી જશે તો જુઓ આ સાત છે તો આઠ આઠ ઈ બે નો ઘન છે એમાંથી માઇનસ એક કરીએ તો સાત થઈ જાય એવી રીતે પચીસની વાત કરીએ તો પચીસ ત્રણનો ઘન સત્યાવીસ થાય ત્રણનો ઘન કેટલો થાય સત્યાવીસ થાય સત્યાવીસ માંથી બે માઇનસ કરી નાખ્યા છે તો પચીસ આવી જાય ઓકે તો આવી રીતે આપણે શ્રેણીને પકડશું તો આપણો સાચો જવાબ મળી જશે એનો મતલબ કે ભાઈ બેનો ઘન કરવાનો બેનો ઘન આઠ થશે માઇનસ એક એટલે સાત થઈ ગયું ઓકે એવી રીતે પચીસની વાત કરીએ તો ત્રણનો ઘન ત્રણનો ઘન કેટલો થાય ભાઈ તો કે નો ઘન થશે સત્યાવીસ સત્યાવીસ માંથી બે કાઢી નાખશું તો પચીસ થઈ જશે ત્યારબાદ ચારનો ઘન કેટલો થાય તો નો ઘન થશે ચોરસઠ ચારનો ઘન કરવાનો ચારનો ઘન થશે ચોરસઠ ચોરસઠ માઇનસ એમાંથી ત્રણ કરશું તો એકસઠ જવાબ મળી જશે તો હવે સિમ્પલ વસ્તુ આપણે અહીં વિચારવાની છે ત્યારબાદ પાંચ નો ઘન કરવાનો અને એમાંથી માઇનસ ચાર કરવાના તો હવે આપણે શું થશે બેનો ત્રણ નો ઘન ચાર નો ઘન અને પાંચ નો ઘન અને માઇનસ એક બે ત્રણ ચાર અને પાંચ સુધી જવાનું છે તો ત્યારબાદ પાંચ ઓકે છ નો ઘન તો છ નો ઘન થશે બસો ને સોળ અને બસો સોળ માંથી આપણે પાંચ માઇનસ કરશું તો ડાયરેક્ટ આપણો જવાબ બસો ને અગિયાર આવી જશે તો એકદમ સિમ્પલ શ્રેણી હતી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ

અધ્યક્ષતાને અથવા તો આગેવાની હેઠળ ઓગણીસો ને એકાવનમાં સાલ યાદ રાખશું કે ભાઈ ઓગણીસો ને એકાવનમાં મહા ગુજરાત સીમા સમિતિની સ્થાપના થઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ખોટું જોડકું આપણે શોધવાનું છે તો જુઓ રુદ્ર મહાલય મુરરાજ સોલંકી સાચી વાત કે રુદ્ર મહાલયનું જે બાંધકામ છે તે મૂળરાજ સોલંકીના સમયમાં શરૂ થયું હતું જ્યારે પૂર્ણની વાત કે તો તે થયું હતું સિદ્ધરાજ જયસિંહના સમયમાં પરંતુ આ વિધાન પણ સાચું બનશે ભદ્રનો કિલ્લો અહેમદ શાહ સાચું છે કુંભારિયાના દેરા વિમલ મંત્રી સાચું છે તો ઓટોમેટિક ખબર પડી જાય જો ત્રણ સાચા હોય તો ચોથું ખોટું હોવાનું જ છે તે કન્ફર્મ થઈ જાય છે છતાં જોઈ લઈએ કે ભાઈ જે ડભોઈનો કિલ્લો છે ચોલા દેવી ના કિલ્લાનું જે નિર્માણ છે તે સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું બંધાવી હતી અમદાવાદ નેક્સ્ટ ક્વેશ્ચન સુકીર્તન સંકિર્ત સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ચાવ વંશની નેક્સ્ટ ક્વેશ્ચન હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી આ આદેશ કોણે આપ્યા છે મહાત્મા ગાંધીજીએ આપણા બધાને ખબર છે જ્યારે સાર્થ જોડણી કોષનો જે નિયમ છે તે નહોતો આવ્યો ત્યાં સુધી ગમે તેમ અઠ્ઠે તઠે જોડણી કરવાની છૂટ હતી પરંતુ જ્યારે આ સાર્થ જોડણી કોષ આવી ગયો પછી કોઈને પણ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર રહ્યો નથી એવું ગાંધી બાપુજીએ કીધું હતું હું વિધવા થઈ ગયો છું એવા કોના અવસાન સમયે નેક્સ્ટ ક્વેશ્ચન જી એસ જી એસ ડીએમ એ નું આખું નામ શું છે પૂરું નામ પૂછાતા હોય છે પરીક્ષામાં તો આનું પૂરું નામ થશે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કયા વર્ષમાં કરવામાં આવી બે હજાર પાંચમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિશ્વ કામદાર દિન ક્યારે ઉજવવામાં આવે છે એક મે ત્યારબાદનો ક્વેશ્ચન છે બોક્સિંગ ની રમતમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ બોક્સર કોણ હતો તો એ હતો બુડ્ડીડ સોજા નેક્સ્ટ ક્વેશ્ચન ટાટા આર્ચરી academy કયા રાજ્યમાં આવેલી છે તે આવેલી છે ઝારખંડમાં નેક્સ્ટ ક્વેશ્ચન ક્રિકેટની રમત માટે જાણીતું સી એન અન્નાદુરાઈ સ્ટેડિયમ

સામાજિક ન્યાય નિધિ માંથી આર્થિક ન બનેલો હોય તેવા ગામોને શું નામ આપવામાં આવે છે છેલ્લા જે ત્રણ વર્ષ હોય તેમાં કોઈ પણ પ્રકારનો જે ગુનો ના બન્યો હોય તેવા ગામોને પાવન ગામ તરીકે ઓળખવામાં આવે છે ઓકે પંચાયતી રાજમાંથી ક્વેશ્ચન થઈ ગયું ક્વેશ્ચન છે સરપંચ મહત્વ સાચા છે ઓપ્શન સી રાઈટ આન્સર થશે ઓકે ત્યાર નો ક્વેશ્ચન જોઈએ બંધારણના કયા આર્ટિકલમાં કટોકટીની ઉદઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી કોઈ પણ રાજ્યના એડવોકેટ જનરલ ની નિમણૂક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે જે એડવોકેટ જનરલ ની નિમણૂક છે તે

ભારતીય સંસદમાં પબ્લિક અકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે પબ્લિક અકાઉન્ટ કમિટી તો આ જે કમિટી છે તે બાવીસ સદસ્યોની બનેલી હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાય ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ કોણે કરી હતી જે આ ભલામણ છે તે કયું ગણાય છે ભારતનું જે નાણાકીય વર્ષ છે તે કયું ગણાય છે તો એપ્રિલ થી માર્ચ આ થી માર્ચ નાણાકીય વર્ષ ગણાય છે નેક્સ્ટ ક્વેશ્ચન અંદાજપત્ર કે નાણા પંચને પંચ પંચને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો તેને અન્ય નાણાકીય નિવેદન તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે જુલાઈ ઓગસ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી થી ભારતીય કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટેની ખાસ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તો તે કરવામાં આવેલ છે સોળ સોળમાં ભાગમાં નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવી છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જણાવો બંધારણનો ક્વેશ્ચન અને વર્તમાન પ્રવાહનો નો બંનેનો કોમ્બિનેશન કરીને ક્વેશ્ચન બને છે કે ભાઈ મુખ્ય ચૂંટણી કમિશનર હાલના કોણ છે તો એ છે સુનિલ અરોરા નેક્સ્ટ ક્વેશ્ચન એક જ વ્યક્તિને એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી સુધારામાં કરવામાં આવી છે જેવી કે આપણને ખબર છે કે જે અમુક રાજ્ય હોય છે તેમાં બબે રાજ્યપાલ હોય છે જેમ કે ઉદાહરણ રૂપે છે મહારાષ્ટ્ર અને ગોવા આ મહારાષ્ટ્ર અને ગોવા બંને રાજ્યો હોય છે ફક્ત એક જ રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી

આઈપી એડ્રેસ કહેવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન ગૂગલની સ્થાપના કોણે કરી હતી ગૂગલની સ્થાપના કોને કરી હતી તો તે કરી હતી લેરી પેજ લેરી પેજ અને સરગઈ બ્રિન લેરી પેજ અને સરગઈ બ્રીને ઈમેલ ને ગુજરાતીમાં શું કહેવાય ઇમેલ ને ગુજરાતીમાં વિજાનું ટપાલ કહેવામાં આવે છે જોઈએ ઇમેલમાં નીચેના પૈકી કઈ કામગીરી ફક્ત એક જ વખત કરવાની હોય છે વેબ પેજને ને કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે એફ ફાઈવ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે રોમ રોમ પ્રકારની જે મેમરી હોય છે કયા કારણે ઠીકરા નો કાર ગણવામાં આવે છે તો જે પ્રાગૈતિહાસિક કાર છે તેને ઠીકરા નો કાર ગણવામાં આવે છે ગુજરાત ના ઇતિહાસમાંથી ક્વેશ્ચન બનશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ યુગના ઓજારોનું કેન્દ્ર જણાવો તો છે લાંગણ મહેસાણા જિલ્લાનું લાંગણ નેક્સ્ટ ક્વેશ્ચન ચંદ્રગુપ્ત બીજાના સિંહ છાપના સિક્કા તેણે કયો પ્રદેશ કબજે કર્યાની સાબિતી આપે છે સૌરાષ્ટ્ર ઓકે ત્યારબાદ નો ક્વેશ્ચન છે બાબા રામદેવ પીરનું પવિત્ર સ્થાન જે રણુજા છે તે તે કયા જિલ્લામાં આવેલું આવેલું છે છે તો જે રાજકોટ જિલ્લામાં તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે જે દહેગામ તાલુકો છે તે આવેલો છે ગાંધીનગર જિલ્લામાં નેક્સ્ટ ક્વેશ્ચન મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ખાસ યાદ રાખો મહાત્મા મંદિર પૂછ્યું છે તો મહાત્મા મંદિર એ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે જ્યારે કીર્તિ મંદિર તે પોરબંદરમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન જે કોઈ પ્રેમ અંશ કાવ્યના આ પંક્તિ છે આ પંક્તિના કવિ કોણ છે દયારામ નેક્સ્ટ ક્વેશ્ચન શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિ ગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો વલ્લભ મેવાડો

ખાસ આઈપી પ્રશ્ન દર વર્ષે આ પ્રશ્ન પૂછાતો હોય છે જી ત્રીપલ એસ ભીમાં તો આ પંક્તિના કવિ છે આ પંક્તિના કવિ છે દલપત રામ નેક્સ્ટ ક્વેશ્ચન નંદશંકર મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો કયા વર્ષમાં લખી હતી તો અઢારસો ને છાસઠમાં બધી વસ્તુ ખાસ યાદ રાખશું કે ભાઈ ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા કઈ તો કે કરણ ઘેલો કોને લખી નંદશંકર મહેતા ક્યારે લખી અઢારસો ને છાસઠ માં ઓકે તમામ વસ્તુ યાદ રાખશું નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા સૌપ્રથમ પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રકાશિત કરનાર હતા ઈચ્છારામ દેસાઈ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોનું નામ સમર્થ ભાષા શાસ્ત્રી તરીકે જાણીતું છે નરસિંહરાવ દિવેટીયા નેક્સ્ટ ક્વેશ્ચન કવિ બોટાડકર નું પૂરું નામ જણાવો કવિ બોટાડકર નું પૂરું નામ જણાવવાનું છે તો તેમનું પૂરું નામ છે દામોદર ખુશાલકર બોટાડકર દામોદર ખુશાલકર બોટાડકર નેક્સ્ટ ક્વેશ્ચન ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યા છે અખાને નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરના અહેવાલ મુજબ વર્ષ બે હજાર દસ અગિયાર માં SP SPM નું પ્રમાણ કેટલું હતું SPM નું પ્રમાણ કેટલું હતું

ઓજોન સ્તરના કુલ ઘટાડાના એસી ટકા ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે તે છે કાર્બન નેક્સ્ટ ક્વેશ્ચન કોપર પ્લસ ટીન થી બનતી મિશ્ર ધાતુનું નામ જણાવો ખાસ અહીંથી પ્રશ્ન છે કે ભાઈ કોપર પ્લસ મિશ્રણ મિશ્રણથી કઈ ધાતુ બનશે કાશું બનશે નેક્સ્ટ ક્વેશ્ચન વાહન વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર નથી તો જે એમોનિયા હોય એ વાહન વ્યવહારોના જે છે તેમાં એમોનિયા વાયુ હાજર હોતો નથી ડોરા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે તો ફટકડી ઓકે જે ડોહરું પાણી હોય ને ચોખ્ખું કરવા માટે ફટકડી ઓકે આને એલમ પણ કહી શકાય શું કહેવામાં આવે એલમ પણ કહેવાય ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કઈ ધાતુને કેરોસિનમાં રાખવામાં આવે છે તો સોડિયમ અને પોટેશિયમ એટલે કે Na અને K આવી ધાતુઓને કેરોસિનમાં રાખવામાં આવે છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જલ્ય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય છે જલ્ય દ્રાવણની ચોક્કસ જે pH હોય તે શેનાથી માપી શકાય છે તો તે pH મીટર દ્વારા માપી શકાય નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યાનો ઉપયોગ ભાસ્મિક જમીન સુધારક તરીકે કરવામાં આવે છે ચિરોડી નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો એકો એક પ્રશ્ન આઈએમપી સિલેક્ટિવ છે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અત્યારે જ વિડિયોને શેર કરો ઓકે આવી રીતે આપણે સંપૂર્ણ સિલેબસને સોલ્વ કરવાના છીએ હવેથી આપણું ડેલી બિનસચિવાલયનું ટોપ બસો બિનસચિવાલયનું સંપૂર્ણ સિલેબસ ઉપર આધારિત ડેલી કાલથી ડેઇલી તેર તારીખથી ડેઇલી બસો ગુણનું પેપર આવશે સંપૂર્ણ સિલેબસ મુજબ ટોપ બસો ઓકે જેવી રીતે પરીક્ષામાં બસો ગુણનું પૂછાય છે તેવાનું તેવું સેમ ટુ સેમ ઓકે આવી રીતે આપણે ટો ટોટલ ત્રીસ મોડલ પેપર રહેવાના છીએ એક મહિનાની અંદર પરીક્ષા સુધીમાં ત્રીસ મોડલ પેપર ચાલો નીચેનામાંથી કયું નાઇટ્રોજન ખાતર નથી સુપર ફોસ્ફેટ નેક્સ્ટ ક્વેશ્ચન હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીય કરી હતી હેનરી કેવેન્ટિસ નેક્સ્ટ ક્વેશ્ચન સામાન્ય તાપમાને નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ગેલિયમ ઓઝોન સ્તરમાં ભંગાણ માટે કોણ જવાબદાર છે ઓઝોન સ્તરમાં જે ભંગાણ થાય છે તેના માટે ક્લોરીન જવાબદાર છે મોસ્ટ ટાઇપિક ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન કેટલા ટકા પાણી ધરાવતા ઇથોનલના દ્રાવણ ને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે પાંચ ટકા નેક્સ્ટ ક્વેશ્ચન એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે લાઈમ શું ઉમેરવામાં આવે લાઈમ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે તો આસ્ફાલ્ટ આસ્ફાલ્ટ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ત્યાર બાદનો ક્વેશ્ચન સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે સ્ટેનલેસ સ્ટીલ નેક્સ્ટ ક્વેશ્ચન ટેહરી ડેમ ક્યાં આવેલો છે જે ટેહરી ડેમ છે તે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન કેરળમાં ઈસ્વીસન બે હજાર એકમાં સાક્ષરતા દર કેટલો હતો એકણું ટકા નેક્સ્ટ ક્વેશ્ચન પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુમાં ભારતમાં ઓગણીસો માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ના પ્રણેતા કોણ હતા તો એ હતા જવાહરલાલ નેહરુ નેક્સ્ટ ક્વેશ્ચન આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે એફ ડબલ્યુ ટેલર એફ ડબલ્યુ ટેલરને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે જાહેર વહીવટમાંથી ક્વેશ્ચન બનશે દરેક વિષયના ક્વેશ્ચન છે સંપૂર્ણ સિલેબસ મુજબ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય ક્રિકેટ ટીમના કોચ કોચનું નામ જણાવો હાલના ભારતીય ક્રિકેટ ટીમના કોચ છે રાહુલ દ્રવિડ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે કચ્છ પીરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે જે પીરોટન ટાપુઓ છે તે જામનગર જિલ્લામાં જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં અડી કડીની વાવ ક્યાં આવેલી છે જૂનાગઢ ગુજરાત રાજ્યનું કાચબા ઉછેલ કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર ભાવનગર ખાતે કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતનો દાંતીવાડા ડેમ કઈ નદી કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે દાંતીવાડા ડેમ કઈ નદી પર સ્થિત છે બનાસ આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે ચિત્ર વિચિત્રનો મેળો કયા તાલુકામાં ભરાય છે ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુણ ભાખરી ગામે ભરાય છે ઓકે ઓપ્શન બી રાઈટ આન્સર થઈ ગયો તો આ હતા આજના ટોપ સો એમસીક્યુ ક્વેશ્ચન સંપૂર્ણ સિલેબસ અને અભ્યાસક્રમ મુજબ કાલથી આપણે બિન સચિવાલયનું સંપૂર્ણ સિલેબસ મુજબ રોજ બસો ગુણનું એમસીક્યુ સ્વરૂપે પેપર આવશે જેવું સેમ ટુ સેમ પૂછાવાનું છે તેવાન તેવું ઓકે જેથી પરીક્ષા સુધીમાં આપણે ટોટલ ત્રીસ મોડલ પેપર લઈશું અને મોટા ભાગના ક્વેશ્ચન આપણામાંથી બેઠા હશે તેની હું તમને ખાતરી આપું છું ઓકે તો ફરીથી બહુ નવા વિડીયો સાથે જ સુધી જય હિન્દ વંદે માત્ર